નમસ્કાર દર્શક મિત્રો, હું ચુડાસમાં સુરભીને તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર રાજકોટથી અમારા રિપોર્ટર રોનક ચરણદાસ સાથે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લોકોના ચોરાયેલા મોબાઈલ તથા રોકડ રકમ પરત પાછા કરાવ્યા, તો જુઓ આ વિડીયો. આજરોજ રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે ટેરા તુચકો અર્પણના કાર્યક્રમ નિમિત્તે રાજકોટ શહેરવાસીઓની જે મોબાઈલ ફોન અને સાયબર ક્રાઇમમાં જે રોકડ રકમ ગયેલ હતી એને પરત કરવાનું આયોજન કરવામાં આવેલું. આને કાર્યક્રમના તહેત લગભગ 362 જેટલા મોબાઈલ ફોન જેની કુલ કિંમત લગભગ 59 લાખ જેટલી હતી અને સાથે સાથે સાયબર ક્રાઇમ ફ્રોડમાં 1,76 લાખ રૂપિયા પરત બધા લાભાર્થીઓને ત્યાંથી સોંપવામાં આવેલું છે. આ કાર્ય કરતાં અમે ખૂબ જ લાગણી અનુભવીએ છીએ કે લોકો કે જે કદાચ આપની મિલકત ગુમાવી હોય અને ઘણી કટોકટી પણ એને મહેસૂસ થઈ હોય, આજે આ લોકોના એ રકમ પરત મળેલ. અને જે લોકો મોબાઈલ અને ઘણા એવા કિસ્સાઓ હતા કે જેના અંદર 6 વર્ષ કે 2 વર્ષ પહેલાં મોબાઈલ ગુમ થયા હતા એને પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા શોધી કાઢ્યા છે અને આને પરત આજે કરવામાં આવેલું છે. ત્યાં આજના કાર્યક્રમમાં લગભગ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તેમજ વિભિન્ન પોલીસ સ્ટેશનો દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી એ કામગીરી ના તહેત આ બધા લાભાર્થીઓને ત્યાંથી મુદ્દા માલ સોંપવામાં આવેલું છે. એવા ઘણા બધા કિસ્સાઓ એવા પણ છે જે અત્યારે જે અમારી રિકવરી થઈ છે, ઘણી બધી એવી રિકવરી પણ થઈ છે કે જેની ફરિયાદ નથી નોંધવામાં આવતી હોય એ બધા મોબાઈલ અમે IMEI નંબરથી ટ્રેસ કરી અને આ લોકોને શોધી અને એને પણ પરત કરવાની સાથે સાથે કામગીરી કરીએ છીએ. આજે જે સાયબર ક્રાઇમ ફ્રોડમાં જે 1,76 લાખ રૂપિયા જે પરત સોંપવામાં આવેલું એ કદાચ જે ટોટલ રકમ ક્રાઇમમાં ગઈ હશે એનો એક નાનકડું ભાગ હશે અને એના માટે આજે અમે ત્યાંથી બધાને અપીલ કરી છે કે આપની જાગૃતિ, આપની સાવચેતી એનાથી આપણે સાયબર ક્રાઇમને અટકાવી શકીએ છીએ. એના માટે કોઈ પણ લાલચ હોય કે કોઈ આપની બેદરકારી હોય કે કોઈ આપણે અજ્ઞાનતાના કારણે આપણે કોઈ એવા એપ ડાઉનલોડ કરી લઈએ, કોઈ લિંક પર ક્લિક કરીએ એ ના કરતા અને પોતાની સાવચેતી રાખજો તો આપણે સાયબર ક્રાઇમથી આપણે બચી શકીએ છીએ. જોતા રહો લોકસામના ન્યૂઝ, ફરી મળીશું એક નવા સમાચાર સાથે.